કેમ છો મિત્રો, મજામાં? આજે આપણે વાત કરીએ કે જે લોકોને શરીર એકદમ વધી ગયું હોય છે, ચરબીથી ખર થઈ ગયા હોય છે, અને જે લોકોને ખાસ કરીને કોલેસ્ટ્રોલ હોય છે, એવા લોકોએ શું ઉપાય કરવો? મિત્રો, ખાસ કરીને મેં જોયું છે કે આપણા જે સિંધી ભાઈઓ છે તે લોકોના ઘરોમાં તજનો ઉકાળો પીવામાં આવે છે. 1 ગ્રામ તજને 1.5 કપ પાણીમાં ઉકાળીને, 1 કપ પાણી રહે એટલે સાધારણ ગરમ હોય ત્યારે એમાં ચોખ્ખું મધ નાખીને એ લોકો હલાવીને પીતા હોય છે. આ તજના ઉકાળાના ગુણ એટલા બધા સારા છે કે કોલેસ્ટ્રોલ તો ધીમે ધીમે ઓછો થાય છે જ, પણ જે લોકોનું શરીર જાડું હોય એનું શરીર ઉતારવામાં પણ મદદ કરે છે. તજના આમ તો સેંકડો ફાયદા છે, મધના પણ સેંકડો ફાયદા છે, પણ મારો કહેવાનો મતલબ શું છે કે આ ઉકાળો મેં જોયેલો છે, ઘણા અમારા સિંધી જે વેપારી વર્ગ હતા એ લોકોમાં આ યુઝ કરે છે, અને આનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી, શરીર વધતું નથી, અને એક વખત તમારું શરીર ઓછું થયા પછી સપ્રમાણ રહેવામાં પણ મદદ કરે છે. સવારમાં લોકોને ચા કોફી બધું પીતા હોય છે, એની જગ્યાએ જો સવારના એક્સરસાઇઝ મોર્નિંગ વોક ને બધું કર્યા પહેલાં ઉકાળો પીને જાય, એક એનર્જી ડ્રિંક તરીકે પણ છે અને બહુ વાર પણ નથી લગતી. પણ હા, કે તમારે જે તજની ક્વોલિટી લેવાની છે સારામાં સારી જ લેવાની છે. એકદમ વિશ્વાસુ ડ્રાયફ્રૂટ્સની કે કોઈ કરિયાણાની દુકાન હોય ત્યાંથી જ લેવો, નહીં તો આના ફાયદા નહીં મળે તમને. અને બીજું છે મધ. મધ એ ભાગ્યે જ આપણા ભારતીય કંપનીઓમાં સારું મળતું હોય છે, પણ મારો તમને એક આગ્રહ છે કે સ્વામિનારાયણ સંસ્થાઓમાં ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડના મધ મળતા હોય છે. થોડા મોંઘા પડે છે, થોડા એટલે સારા એવા મોંઘા મળે છે, એકદમ પ્યોર હોય છે એ મધ, અને એ મધની ક્વોલિટી એટલી સરસ હોય છે કે તમે એને ગમે તેટલું રાખી રાખો ને તો એ બગડતું નથી. કેટલી વખત આયુર્વેદના ચૂર્ણો છે કે બીજા જે કોઈ એના સાહિત્ય છે એ ફાયદા નથી કરતા, એનું મેઇન કારણ જ છે કે એની પ્યોરિટી, પછી એને રાખવા માટેની જે સુવિધા હોવી જોઈએ એ હોતી નથી, અને મોંઘા દાંત મળતા હોય છે. પણ તજ તો લગભગ સારા મળી રહેતા હોય છે, અને મધ તમે બને ત્યાં સુધી ન્યૂઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયાના મધ આવે છે અને સ્વામિનારાયણ સંસ્થામાં મળી જાય છે. સારી પેક ક્વોલિટી, મોંઘા હોય છે. આમ તો હમણાં તો ખબર નહીં, હું તો ખાસો ટાઈમ પહેલાં અમે લોકો ફોર એવર કંપનીનું લાવ્યા હતા, એ ખાસું મોંઘું હતું, પણ 1 ચમચી તમે પીઓ તો આખો દિવસ તમને એનર્જી રહે, એટલું બધું એનામાં ક્વોલિટી હતી. તો હું તમને કહું છું કે આ તજનો ઉકાળો તમે જરૂરથી પીઓ, કોલેસ્ટ્રોલ ઓછો થાય છે. જે લોકોને શરીર ભારેખમ થઈ ગયું હોય એવા લોકોને કોલેસ્ટ્રોલ તે ચરબીને પણ ઉતારે છે, અને જેટલી તમારી ક્વોલિટી સારી હશે મધ અને તજની એટલું તમને રિઝલ્ટ ફાસ્ટ મળશે. કારણ કે આને ખાધા પછી ચરબીવાળા ખોરાક પણ તમે જો લેતા હો તોય પછી શરીર વધતું નથી લાંબા ગાળે. તમે જ્યારે યુઝ કરો 1 મહિનો 2 મહિના 3 મહિના તો તમારી હેલ્થ પણ સારી રહે છે. તો હું આશા રાખું છું કે આ માહિતી તમને જરૂરથી ગમી હશે. ગમે તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ઘંટી બેલને દબાવવાનું ચૂકતા નહીં, જેથી કરીને આગળનું નોટિફિકેશન તમને સારી રીતે જલ્દી મળી શકે. અને ફરી એક સારા હેલ્થ વિષયક જાણકારી સાથે ફરીને મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર.